નમસ્કાર સાથીઓ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પચીસ સત્યાવીસ વર્ષ થયા આ રાજ્યની અંદર કહેવાય છે કે નિર્ણાયક મુખ્યમંત્રી સંવેદન મુખ્યમંત્રી આવા અનેક પ્રકારના વિશેષણો જેમના ઉપર લાગે એટલે સ્વાભાવિક વસ્તુ છે આપણે એ મુખ્યમંત્રીને શુદ્ધ બુદ્ધિમાં આંખની નજર સામે સભાન અવસ્થામાં આ વહીવટ થતો હશે ફલશ્રુતિ પચીસ વર્ષે એ આવી કે તમારા બાળકોને શિક્ષણ લેવા માટે તમે શાળામાં મોકલો છો સરકારી રાહે ત્યાં શિક્ષક નથી અને જે જગ્યાએ શિક્ષક અને બાળકોનો સમન્વય છે ત્યાં આગળ શાળાના તાળા લાગવા માંડ્યા દુઃખ સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સરકાર આપણને એક સંદેશો આપે છે કે અમારી સરકાર અમે શુદ્ધ બુદ્ધિમાં અમારી સભાન અવસ્થામાં અમારી સમજણથી અમારી વિવેક બુદ્ધિથી અમે ખૂબ લાંબા આયોજનથી સરકાર ચલાવીએ છીએ અને આવા શુદ્ધ બુદ્ધિથી આવી સભાન અવસ્થામાં નજર સામે આ સરકાર ચલાવતા ચલાવતા એને પચીસ સત્યાવીસ વર્ષ પૂરું કર્યા આપણને પરિણામ એ મળ્યું કે આપણા બાળકો માટે સ્કૂલ જતી રહી જે જગ્યાએ સ્કૂલ છે એ જગ્યાએ શિક્ષક નથી અને જે જગ્યાએ સ્કૂલ અને શિક્ષક બંને છે તે ઉપર છાપરા નથી આ પરિસ્થિતિમાં શિક્ષણની કદરૂપી પરિસ્થિતિ આપણને નિર્માણ કરીને આપણી સામે મૂકી આ છે ભારતીય જનતા પાર્ટીની સંવેદન શુદ્ધ બુદ્ધિમાં અને સભાન અવસ્થામાં રાજ કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર દુઃખ સાથે કહેવાનું મન થાય કોઈ પણ યોજના પ્રયોજના પ્રોજેક્ટ નિષ્ફળ જાય તો એને ફરી પણ તમે એને જીવંત કરી શકો બહુ લાંબી નુકસાની કદાચ ન જાય પણ તમારી એક પેઢી શિક્ષણ વંચિત રહી અને પૂરી થઈ ગઈ આ રાજ્યની ભૂમિ કે આ દેશની ભૂમિ વર્તમાન સમયમાં નિર્ણાયક લોકોને ક્યારેય માફ નહીં કરે હું અહીંયા વાત એ કરવા રહ્યો છું ગુજરાતની અંદર શિક્ષણના અનેક પ્રકારના પ્રશ્નો છે આ પચીસ વર્ષની ફલશ્રુતિના અંતે એક પૂર્વ શિક્ષણ મંત્રી કહી ગયા હતા કોઈ એને સવાલ કરે છે કે તમારી શિક્ષણ વ્યવસ્થા આમ છે તેમ છે તો એને જવાબ આપે છે આ અમારા રાજ્યનું શિક્ષણ ન ફાવતું એ બીજા દેશમાં કે બીજા રાજ્યમાં જઈને શિક્ષણ સાત હજાર છસો ને બાવન શાળાઓ એવી છે કે એમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી બાવીસ હજાર શાળાઓ વિશે છે કે ટોયલેટની અંદર પાણી નથી ચાર હજાર છસો ને સાત શાળાઓ એવી છે કે રમતનું મેદાન નથી પંદરસો ને શાળાઓમાં છે ઓરડા ઘટે છે અને નવ હજાર શાળાઓ છે એની અંદર આખી શાળાઓ જર્જરિતને ઓરડાઓ જર્જરી છે સાત હજાર પાંચસો નવ્વાણું પતરાવાળી શાળાઓ ચાલે છે ગુજરાતમાં પાંચ હજાર ત્રણસો ઓગણચાલીસ શાળાઓમાં કમ્પાઉન્ડ દિવાલ નથી આ ભારતીય જનતા પાર્ટીને પચીસ વર્ષની ફલશ્રુતિ છે ખેલે ગુજરાતને રમે ગુજરાતને વાંચે ગુજરાતને આવા સ્લોગનો આપી અને આપણા ઉપર સ્લોગનનો વરસાદ કરનારી પાર્ટી છે સરકાર છે ફરી ફરીને વિનંતી સાથે ગુજરાતની સાડા છ કરોડની જનતાને વિનંતી કરીએ છીએ ઓળખવામાં કોઈ અવબ બાકી રહ્યું હોય તો બરાબર ઓળખી લો બે હજાર ચોવીસ પહેલાં લંડનનો એક કિસ્સો મૂકો એક સમયે ત્યાં યુદ્ધ ફાટી નીકળ્યો ખર્ચો ખૂબ થયો લંડનના વિપક્ષે અને પક્ષ સામા પક્ષે બજેટની જોગવાઈઓ માટે શિક્ષણની અંદર કાપ મૂકવાની વાત કરી વિપક્ષ એ માટે આગળ અડગ રહ્યું કે તમામ વિભાગોની અંદર કામ કાપ મૂકો તો શિક્ષણમાં પણ કાપ મૂકો સત્તાધારી પક્ષે એ અવાજ કર્યો કે બધામાં કાપ મૂકી શકાય પણ શિક્ષકમાં શિક્ષણમાં કાપ ન મૂકી શકાય કારણ કે કારણ કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ પ્રોજેક્ટ છે થોડોક ડીલે થશે તો ચાલશે મોડો પડશે તો નહીં કરો તો પણ ચાલશે પણ શિક્ષણમાં કાપ મૂકશું તો આ વર્તમાન પેઢી છે એ શિક્ષણ વંચિત રહી જશે અને શિક્ષણ વંચિત રહેલી પેઢી માટે આપણે જવાબદાર બની જશું આપણી પેઢી ઉથલી પડશે સત્તાધારી પક્ષ મજબૂત રહ્યો અને શિક્ષણમાં કાપ ન મૂકવા દીધો પાંત્રીસ હજાર કરોડનું ગુજરાતનું બજેટ આજની તારીખે બાવીસ હજાર પ્રાથમિક શાળામાં ટોયલેટની અંદર પાણી નથી અને સાત હજાર છસો ને બાવન શાળામાં પીવાનું પાણી નથી આપણે જલસે નલસે જલ અને છછક પાણી આવા ત્રાગા મૂકી મૂકીને અભિભૂત કરીને સૂત્રોનો માર સહન કર્યો છે આપણે ત્યારે આ વાસ્તવિકતાના પણ દર્શન કરીએ શિક્ષણ જગતની પરિસ્થિતિ બધથી બતર જો કોઈ રાજ્યની અંદર હોય તો એ ગુજરાત છે અને આ આપણે સામે મૂકી ગુજરાત મોડલ છે આપણે જે રીતે આને સમજદારી ઉપરથી સમજીએ વાસ્તવિકતા આપણાથી દૂર નથી શિક્ષણ જગતની અંદર પચીસ વર્ષે ગુજરાતને પાયમાલ કર્યું છે આપણી પેઢીઓને પચીસ વર્ષની આ નવી જનરેશનને શિક્ષણ વંચિત રાખવાનું અને આપણું આર્થિક શોષણ કરવાનું પાપ કર્યું છે એનું નામ છે ભારતીય જનતા પાર્ટી સરકાર આભાર